નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસમી સપ્ટેમ્બર છે તો આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ આવનારા દિવસોમાં વરસાદની બે સિસ્ટમો ગુજરાતને અસર કરી શકે તેવી સંભાવના છે પ્રથમ વાત કરી દઈએ તો અત્યારે જે બંગાળની ખાડીનું વેરમાર્ગ લો પ્રેશર સિસ્ટમ હતું તે હવે લો પ્રેશરમાં તબદીલ થઈ ચૂક્યું છે અને કચ્છ અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને હીટ કરી રહ્યું છે જેના ભાગરૂપે થઈને આ ત્રણેય મોટા વિસ્તારોને આજ રોજ તેની શક્યતા વધુ લાગી રહી છે ત્યારે મિત્રો આજે સાંજે અને મોડી રાત્રે ક્યાં પડી શકે છે વરસાદ ઉપરાંત આગામી ચોવીસ કલાકમાં વરસાદનું જોર ક્યાં વધુ રહી શકે છે તો મિત્રો કચ્છના મોટાભાગના વિસ્તારો જેમાં સમગ્ર કચ્છનો સમાવેશ થાય છે ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અને દેવભૂમિ દ્વારકાના પણ કોઈ કોઈ વિસ્તારમાં ભારેથી તે ભારે વરસાદ થઈ શકે છે બનાસકાંઠા પાટણ અને મહેસાણા ઉપરાંત અમદાવાદના પણ ઉત્તરી પટ્ટામાં વરસાદની શક્યતા વધુ રહેલી છે એટલે મિત્રો હજુ પણ આગામી ચોવીસ કલાક વરસાદનું જોર આપણને જોવા મળશે આગામી તારીખ વીસ એટલે કે આવતી કાલે વીસ સપ્ટેમ્બરે મોડી સાહસથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે તેવી સંભાવના છે પરંતુ જતાં જતાં આવનારા બે દિવસ હજુ પણ આપણને હળવા મધ્યમ વરસાદી ઝાપટાં અથવા તો કોઈ જગ્યાએ ભારે વરસાદ આપી શકે તેવી સંભાવના છે ત્યારે મિત્રો આગામી ચોવીસ કલાક વરસાદના જોર બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે જેમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં વરસાદનો જોર ઘટી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ઓવરઓલ વરસાદની તીવ્રતામાં આવતીકાલે મોડી સાંજથી થોડો થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ મિત્રો બીજી એક અગત્યની વાત કરી દઈએ કે આ જે સિસ્ટમ છે આપણને એકવીસ બાવીસ તારીખ સુધી સામાન્ય વરસાદ હજુ પણ આપી શકે છે પરંતુ ત્યારબાદ એક બંગાળની ખાડીની એક સાયક્લોનિક સિસ્ટમ છે એ સાયક્લોનિક સિસ્ટમ એટલી ઝડપથી આગળ વધી રહી છે કે આપણને બાવીસ તારીખ સુધીમાં આ જે લો પ્રેશર આપણું ગયું છે તે લો પ્રેશરની આપણને જે અસર છે હજુ જોવા મળી હતી પરંતુ ત્યારબાદ બીજી એક સિસ્ટમ છે એ સિસ્ટમ પણ આગળ વધી રહી છે અને ગુજરાતમાં તારીખ બાવીસ ત્રેવીસ તારીખથી તેની પણ અસર જોવા મળી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો આજે સાયક્લોનિક સિસ્ટમ હતું તે લો પ્રેશરમાં તબદીલ થઈને ગુજરાતના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમ તો કોઈ જગ્યા ભારે વરસાદ આપી શકે તેવી સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દક્ષિણ તરફના વિસ્તારોમાં આ જે લો પ્રેશર છે તેની શક્યતા હાલ લાગી રહી છે એટલે મિત્રો આ જે સિસ્ટમ છે તેને એક નંબરની સિસ્ટમ આપણે ગણીને ચાલીએ છીએ અને ત્યારબાદ પણ એક નવી સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને વરસાદ આપી શકે છે હવે આ જે લો પ્રેશર ઝડપથી આગળ વધ્યું છે તે આગામી તારીખ છવ્વીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ આપી શકે તેવી સંભાવના છે મિત્રો આ સિસ્ટમ એટલી બધી ઝડપથી આગળ વધી છે કે કહી શકાય કે આપણને કન્ટિન્યુઅસ વરસાદ વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતને મળી શકે છે ત્યારે મિત્રો બીજી પણ એક સિસ્ટમની વાત કરી દઈએ કે આગામી તારીખ બીજી અથવા તો ત્રીજી ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય જે મધ્ય ભારત તરફ આગળ વધે તેવી શક્યતા છે અને તે ગુજરાતને પણ અસર કરે તેવી સંભાવના લાગી રહી છે એટલે મિત્રો આ સિસ્ટમ ઉપર અમારી નજર રહેશે અને ગુજરાતને કેટલો વરસાદ આવશે તમામ પ્રકારની માહિતી તમને આપતા રહીશું એ સિસ્ટમનું ખાસ તમને લોકેશનની વાત કરી દઈએ તો બંગાળની ખાડીમાં એ જે સિસ્ટમ હશે વધારે મજબૂત જણાશે અને અમારા અંદાજ મુજબ તે કદાચ મધ્ય ભારત થઈને ઉત્તર ભારત તરફ પણ પ્રયા કરે તેવી સંભાવના છે પરંતુ મિત્રો તારીખ બીજી ત્રીજી ઓક્ટોબરથી ચોક્કસથી આ એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાવાનું છે જે ભારતના મોટા ભાગના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે દક્ષિણ ભારત મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારોને વરસાદ આપી શકે તેવી શક્યતા છે આ સિસ્ટમ ઉપર અમારી બાળ નજર રહેશે અને જો તેનો ઘેરાવો મોટો થશે અને તે પશ્ચિમ તરફ આગળ વધશે તો ચોક્કસથી ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ આવી શકે તેવી સંભાવના છે તો મિત્રો આ સિસ્ટમ કેટલા પ્રમાણમાં આગળ વધશે પવન અને દિશા પ્રમાણે ક્યાં જશે અને ક્યાં વધારે અસર કરી શકે તમામ પ્રકારની મહા માહિતી આવનારી વિડીયોમાં તમને ચોક્કસથી આપતા રહીશું એટલે મિત્રો હવે એક નહીં પરંતુ બે સિસ્ટમની અસર ગુજરાતને અત્યારે જોવા મળી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં અત્યારે ક્યાં વરસાદ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે